બાપા તૈયાર થઈને ફળિયામાં પગ દીધો ને તો ડોશીમાં કે તમને કહું છું, તમને કહું છું કઈ બાજુ અઢાવશો, અઢાવવું, ટોસાવવું, ગુડાવવું, આ બધું લગ્નને અમુક વર્ષ થાય ને પછી આવું આવે. નવા નવા હોય ત્યાં આવું નથી બોલતા, ઓ કોઈ અનુભવે ને ખબર હોય. નવા નવા પરણેલા હોય આવું નથી બોલતા. નવા નવા પરણેલા હોય તો આમ પતિદેવ બહાર જતા હોય એટલે એમની પત્ની એમ કે જલ્દી આવતા રહેજો, મન તમારા વિના ના ગમે, જો તમે મોડું કરો ને તો મને તો ખોટા ખોટા વિચારો આવે. તમે કામ કરો, જવું જ નથી આપણે, નથી જવું તો ખાવા કોણ દેહે. હા, પણ અમુક ઉંમર જયારે થાય, અમુક લગ્ન ને વર્ષો થાય પછી પછી જે શબ્દો આવે, તમને કહું છું કઈ બાજુ અઠાવશો. બાપા કે વાડિયા જાઓ વાડિયા, કઈ આ નું છે, ઘર ડા ભળો લઈ આવજો, ઘીમાં તેલમાં તમારે ટોટિયો નાખશો. બીજી વાર માએ કીધું, તમને કહું છું કાલે છે કરણ, તમે શું હાવ ભોલકણા, એક દી તેડવા આવ્યા હતા ને, તે તેડ આવીને વહી આવ્યાનું એકલી આવી વાહીથી, એવા ભોલકણા ડાબડો લઈ આવજો કાલ છે કરણ. અને બાપો કે પણ એક વાર કેતો ઈ બે વાર કેતો ઈ ધાબડો ધાબડો હું ફોતી કયું નહીં. તમે ભોલક ના છો ને એટલે કહું છું, તેડવા આવ્યો તમે ભૂલી ગયા મને. પૈણી આવ્યા થી ચાર જ ફેરા ફરવાનું હોય, પાંચ ફરી ગયા હતા, પછી એક ઊંધો ફર્યા ખબર છે, ભૂલકણા હાવ રિટર્ન માં લીધો. ત્રીજી વાર જઈ માએ ટકોર કરી, તમને કહું છું હું છે કાલ છે ઘર ડાફડો લઈ આવજો. અને બાપા નું મગજ ગયો, માથે થી ભાઈ ટોપો ઉતાર્યો, માથે બે જ વાળ, આમ તમને કહું આમ જો બે 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 જ વાળો. અને બાપા માને કે આ ડાફડો નથી બીજું શું છે, આ તું આવી તી તો બોથાલો હતો, આ ડાફડા જેટલું તે જ રહેવા દીધું, આમાં એક કરણ હોય એમાં બીજું કરણ હું કરે બોલા પણ. હે હા હા, મજા છો બાપાવલી તો મજા છે. હમણાં હમણાં ચૂંટણી હલતી હતી ને ચૂંટણી, તે ગામડામાં ઓલા રાજકારણીવાળા બધા આવ્યા, ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા ને, એ ગામડામાં ગિર્યા, ગામના સોરે ભાભુલ્યા બેઠા જ બધા, હા રીધી સીધી નવરી બજારું હાવ બેઠેલા, આમ કોરે કોર્યું આમ સિવાય ગયું ને આધા ઉપર આધા કરે, ભગવાન જાણે પસાર ચોરે બેઠા હોય ને વાંધો નથી, ઉભરો બે ભગવાન જાણે હું કામ બેસતા હોય તો રામ જાણે. અને સોયણી છે એ આમ ગોઠણ સોયણીમાંથી બારો નીકળ્યો, અહીંયા હાથ ફેરવતા આમાં. અને એવી રીધી સીધી મંડાણી હોય ભાઈ, એને વાતો કરતા હોય તો તમે કોઈ બધી સાંભળવા જઈ હોય, એમાં પાછા તો પડે જ નહીં. અને ગામના ચોરે બેઠેલા, અને એમાં બોલા રાજકારણી આવ્યા બધા, આ બાબાને પૂછી આના ગામમાં કેનું જોર છે, પત્રકારે ભેગો ભાઈ આ માયક રાખ્યો, તમારા ગામમાં કેનું જોર છે, એક બાપા ઊભા છે કે રોઝડાનું, હા વાયડું ભાંગે કે લે, એ ગામમાં કોઈને પૂછ્યું નહીં, બીજા ગામમાં ગયા, ન્યાય બાબા બેઠેલા ગામના સોરે, ત્યાં વાળા પત્રકારે આ માઇક રાખ્યું કે તમારા ગામમાં કેનું જોર છે કે બાયુનું માથા પારે એવી છે. એ ગામમાં ગયા ને પછી ત્રીજા ગામમાં ગયા રાજકારણી બધા, એટલે રાજકારણી વિચાર કર્યો કે હવે આપણે કોઈ બાપાને પૂછવું નથી, હવે આપણે બાપાને એટલું જ પૂછવાનું કે તમારા ગામમાં કોઈ મોટો માણસ જન્મો છે તો ન્યા અમે જઈ પેલા એને જઈને આપણે પૂછીએ, ગામનો મોટો હોય શ્રેષ્ઠ માણા હોય એને પૂછીએ એટલે આપણને ખ્યાલ આવે. એટલે રાજકારણ બધા ન્યા ગયા, ન્યા ગયા ને બાપા ગામના ચોરે બેઠા હતા, કારણ કે ઘર પૂછવું હોય તો એ પેલો તો વાયા ન્યા જ થાય, રામને મળવું હોય તો હનુમાનજી વાયા થવું પડે, કૃષ્ણને મળવું હોય તો વાયા ગોપીયું થવું પડે, ગામમાં કોઈનું ઘર ગોતવું હોય તો વાયા રીધી સીધી થવું પડે, ગામના ચોરેથી જ મેળ આવે તમારે. એટલે આવડા અને પૂછ્યું બાપાને કે ભાઈ તમારા ગામમાં કોઈ મોટો માણસ જન્મો છે, અને એક બાપાને મગજ કે ભાઈ આ મોટો કોઈ જન્મતો નથી, બધા છોકરા જન્મે, ના ઓયલા તો ભાઈગા છે ભાઈ તમને કહું,
બધા બાળકો જ જન્મે છે. હવે એ કે આપણે જીતીએ કે ન જીતીએ, હવે કોઈને પૂછવું નથી ભાઈ, એવા ઘરે વૈયા ગયા છે. હા પણ મજા છે. હા બાળક આવે બોલી બદલી જાય અને તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. હા હા આપણે ત્યાં ગીત ગવાય છે લોકગીત જેને કહેવાય, લોકગીત એવું ગવાય છે એની અંદર એમાં રામાયણ છુપાયેલી છે. ઘણા ઘણા એમ કહેતા હોય કે ભાઈ સંતવાણીનો કાર્યક્રમ છે લોકગીત, હું પણ લોકગીત નહીં એક એક શબ્દથી પણ કાંઈક મનન તમને મળે છે એ લોકગીત એ છે કે ચાંદો વીગો ચોકમાં ઘાયલ, હે દી ચાંદો વીગો ચોકમાં ચાંદો વીગો ચોકમાં ઘાયલ, ચાંદો વીગો ચોકમાં ચોકમાં ઘાયલ ચાંદો માગવાની એની રીત જોજો, પાછો તો પડે નહીં, કોકના ભાડે રખડે, કોકના હોંડામાં રખડે, પણ વાત કોઈ દી નબળી ન કરે. નબળી તો વાત જ ન હોય. શિવાજી માગવાની રીત તમે જો, ગામના ચોરે બેઠો હોય અને પડખે કોઈ બેઠો હોય ને આમ કરે, આમ શિવાજી લે શિવાજી, દોઢ વીઘાનો કપા હોય પણ ઝીંડવા આવા ફાઈટર, અને કપા થાય ને 2 લાખનો આખા ગામને ધોવાડાનો રમાડવું તો ફેટ કહે છે મને, શિવાજી ગુડ શિવાજી. હવે શિવાજી માગીને પીવીને ગામને રમાડવાની ક્યાં દે ભલા વાળા. હે
અને આખા ગામને ધોવાળા બંધ જમાડું તો ફેટ કે છે, બાક ગુડ બાક. બોલો, આના ખીચામાં નથી બાક, નથી શિવાજી. અને 1.5 લાખનો કપાસ થાય તોય જો શિવાજીને માગીને પીતો હોય તો એ ગામનું ભલું હું કરી દે, તમને એ કહો લ્યો. હે આહા, જેનું સમાજમાં નાક મોટું હોય એને આગેવાની પદ દેવાય, કંઈક જાણતા હોય એને આગેવાની પદ દેવાય, જેની સમર્પણની વૃત્તિ હોય બાપ એને આગેવાની પદ દેવાય. થોડોક થ્રો આપજો મારું બાપ, સાઉન્ડ બહુ સારું છે. આ એમ સમર્પણની જેની વૃત્તિ હોય ને બાપ એને આગેવાન બનાવાય. હા, નગર હમણાં એક ગામમાં સરપંચ સુટાણા, સરપંચ નવા નવા, ઊભું નહોતું રહેવું અને અડધા ગામે પુરાણે ઊભા રાખ્યા અને એમાં સુટાણા. હો, પણ અભણ માણા એટલે કોઈ અનુભવ નહીં એટલે એમાં ગામમાં કલેક્ટર આવ્યા. ભાઈ કલેક્ટર ગામમાં આવ્યા એટલે આને તો બધાએ કીધેલું, ભાઈ આપણે ભાષણ તમારે જો સરપંચ હોય એ જ ભાષણ પહેલાં કરે ને, હે બીજાનો તો વારો ન આવે એટલે સરપંચને બધું બતાવી દીધેલું, શીખવાડી દીધેલું. થોડાક મોટા મોટા માણસોની હારે રહેતા એટલે થોડુંક અંગ્રેજી શીખ્યું, થોડુંક શુદ્ધતા કરે ને ભાઈ. તો સરપંચ કાંઈ નાની ઊની વાત ભાઈ, એ ભાઈ એ ભાઈ ભરત મહારાજ, એ કાંઈ નાની વાત નહીં એમ એટલે બરોબર. આમ કલેક્ટરની હાજરી થઈ અને મંચ ઉપર જ્યાં કલેક્ટર આવ્યા એટલે સરપંચ સાહેબને કીધું, તમારા બે શબ્દો કહેવાના છે, કલેક્ટર આવ્યા છે એ બારામાં. સરપંચ સાહેબ ઊભા થયા, ભાઈઓ તથા બહેનો, 50-50 વર્ષ સુધી આપણા ગામમાં સરપંચ ઘણા થઈ ગયા, હજુ સુધીમાં કોઈ કલેક્ટરને લાવી નથી શીખ્યા. હું પહેલો વહેલો એવો સરપંચ કે આપણા ગામની અંદર પહેલું વહેલું કલેક્ટરનું અવસાન થયું. કોકે ઠોહો માર્યો, અવસાન નહીં, આગમન 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 કયો, આગમન કયો, એ બધું લોકો જ કહેવાય, એક નો કહેવાય ભલામણ. આ હા, અનુભવ વિનાની કોઈ ચીજ મળી જાય ને મારું બાપ, હું તમે જીરવી ન હોકીએ. હે, અનુભવ જો મળે મારું, તમારું ઘડતર જો થઈ જાય પણ ઘડાઈ જાય, હું તમે માં પ્રત્યે, માની આગળ માં પછી ચામુંડ હોય, માં મોગલ હોય, જેવા સહીન મારો બાપ એવા જો એની સામે ત્રાહીમામ શરણાગતમ કરીને પોકારી દઈને તો માં મને તમને એના ખોળામાં લઈ લે, પણ જેવા સહીન એવા હાજર થઈ જાય તો, હા જેવા આપણે છીએ એવી માં અમે પોકાર કરી દેવો છે, હે માં, હે ભગવતી, હે આય મોગલ, હે માં ભગવતી આય ચામુંડ. વાહ, હું આવો છું, હું તેવો છું. બેસજો મહારાજ. હે માં, હું તારે ચરણે આવ્યો છું, ત્રાહી માં શરણાગતમ જો થઈ જાય તો માં ઉગારી લે છે. નગર વિચાર તો કરો, જે માના ચરણે હાલીને જતો હોય, માને આશરે જે હાલીને જતો હોય એમાં કોઈ દી એક્સિડન્ટ થાય ખરું ભાઈ? હે, શ્રદ્ધાનો વિષય છે એમાં પુરાવાની જરૂર નથી ભલામણા. કુરાલમાં પણ ક્યાં પૈગંબરની સાઇન છે કે જેનો હૃદયના ભાવથી આંકલો હોય એને માં લેવા જો હામી આવતી હોય, જેને માનો થાપો લાગ્યો હોય, જેને માં ઉપર પૂર્ણ વિશ્વાસ બેહી ગયો હોય, જેને માં ભગવતીમાંથી પૂર્ણ ભરોસો બેહી ગયો હોય ને મારો બાપ, એનો આ જગતના ચોકમાં કોઈ વાળ વાંકો નથી કરી શકતું, એ વાત નોંધ કરી લેજો. પણ ભરોસો હોવો જોઈએ માં ઉપર. જાત્રા અને યાત્રા એમાં ફેર છે બાપ, જાત્રાને યાત્રામાં ફેર છે કે જે માં ભગવતી ઉદી જાય અને આ ચામુંડનો ડુંગરો ચડી જાય અને માં હામાં ઊભો રહી જાય અને માને પ્રાર્થના કરે કે હે માં ભગવતી, હે બ્રહ્માંડ ભાંડોત્રી નવલા લોબટિયા, માં હે ચોટીલાલના ડુંગરે બિરાજેલ માં ભગવતી, તારે આશરે આવ્યો છું માં, આ જગતના ચોકમાં હું એક પાપા પગલી ભરું છું, તારો બાળ છું, અને આ જગતમાં કઈ કર્મ કરતા કરતા જો તારા બાળકથી આ તારા દીકરાથી કઈ ભૂલ થઈ હોય તો માં ભગવતી મને ક્ષમા કરજે, હે માં ભગવતી માફ કરજે, દુષ્ટ તત્વોથી અને દુશ્મનોથી માં ભગવતી અમને બચાવજે. આટલું બોલતા બોલતા જો તમારા આંખની અંદર બે આહુડા આવી જાય ને મારો બાપ, તો માનજો કે તમે જાત્રા કરવા ગયા છો, તો માનજો કે તમે યાત્રા કરવા ગયા છો, અને આટલું બોલતા બોલતા આંખની અંદર જો તમને ઝળઝળિયા ન આવે ને મારો બાપ,
અને આંખ ની અંદર જો તમને પાણી આવે ને મારો બાપ પાણી તો માનવું કે આપણે જાત્રા કરી છે. પ્રેમની યુનિવર્સિટી એટલે માં, માની એક વ્યાખ્યા છે પ્રેમની, જેને યુનિવર્સિટી કહેવામાં આવે, એનાથી આગળ કોઈ છે જ નહીં. પછી માં ચામુંડ હોય, આઈ ખોડલ હોય, આઈ મોગલ હોય, કોઈ પણ માને લઈ લો, પણ હૃદયના ભાવથી હાંકલો થાય ને તો તમારે ચોટીલા સુધી ન જવું પડે, તમારા ઘર સુધી આવે. પણ આ શ્રદ્ધા હોય જ મારો બાપ. હે, એટલે મારા કવિ કાગ બાપુએ બહુ સરસ લખ્યું છે, કે જીઓ જી તારા હાથમાં બાજી કરી લે રામને રાજી, વાળ માથા ના એ દી ધોળા થાય કાનમાં પડે ધાક, વાહ ભાણભા વાહ. વાળ માથા ના એ દી ધોળા થાશે કાનમાં પડશે ધાક, થકી તને ઓછું દેખાહે, આંખ થકી તને ઓછું દેખાહે, ચાલતા લાગે થાક હજી તારા હાથમાં બાજી કરી લે રામને રાજી, હજી તારા હાથમાં બાજી કરી લે રામને રાજી, હજી તારા હાથમાં બાજી કરી લે હજી તારા હાથમાં બાજી અને કરી લે તું રામને રાજી. આપણને એક બહુ સરસ ગોર મહારાજ બોલે છે શબ્દ, જે પરણી ગયા છે, લગ્ન થઈ ગયા છે, એના કાન સુધી આ શબ્દ આવેલો છે કે સમય વર્તે સાવધાન. વરરાજા પરણવા જાય છે ત્યારે મંડપમાં ગોરદાદા બોલે છે, એની જે હાંકલ પાડે છે એ બહુ સમજવા જેવું છે. સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન નો મીનિંગ એ થાય છે કે હજુ સમય છે. લગ્ન પછી પણ પતિ પત્ની છે એ માં સુધી પોગી હકે છે, આ જગતના ચોકમાં તરી હકે છે, તો હવે તમને સમય મળ્યો છે તરાઈ ને તો તરી જાજો ભલામાં. હજી તારા હાથમાં બાજી અને કરી લે તું રામને રાજી, અને વાળ માથાના ધોળા થાય પછી કાનમાં પડશે ધાક, આંખ થકી તન ઓછું દેખા હે ને પછી ચાલતા લાગે થાક, હજી તારા હાથમાં બાજી હન કરી લે તું રામને રાજી, કરી લે તું માં ભગવતીને રાજી. અમુક અમુક ને આપણે એમ કેવું પડે હો કે ભલા માણા હવે 60 વર્ષ થયા, હવે 70 વર્ષ થયા, હવે 80 વર્ષ થયા, હવે તો પ્રભુને યાદ કરી મારો બાપ પણ ન કરે, અંતે સુધી ન કરે એ ન જ કરે. તમે હમણાં એક બાપા બીમાર પડ્યા ને બાપા, પણ મરવાની અણી હતી, એટલે બાપાને કોઈએ કીધું બાપા હવે તમારો જીવ જવાની તૈયારી છે. બાપા એક વાર કયો રામ બોલો, તમારા જીવને સદગતિ થઈ જાય,
એક વાર રામ બોલો સદગતિ થઈ જાય, પણ બાપુ બોલે એ બીજો બોલે હે નો. એટલે કોકે કીધું કે ભાઈ એક કામ કરો, આપણી બાજુમાં પાડોમાં રામભાઈ રહે છે ને બોલાવો, અને કદાચ બાપા એમ કે રામ આવ્યો અને રામ શબ્દ નીકળી જાય ને મારો બાપ તો આનો ઉધાર થઈ જાય. એટલે પાડોમાંથી રામભાઈ ને બોલાવ્યા કે રામભાઈ ને હામાં ઉભા રાખ્યા કે બાપા આને ઓળખો છો? એટલે બાપાએ હતું એટલું બળ કરીને બોલ્યા કે રાઘવજી નો છોકરો, પણ રામ આવ્યો એમ ન કીધું ઠેઠુથી. પછી વિચાર કર્યો કે હવે શું કરવું, બાપને છેલ્લી વેળાએ રામ બોલાવવું છે. એટલે કીધું કે આપણી દીકરીના આપણા જમાઈનું નામ રામજી છે, એને બોલાવો ને કદાચ એમ કે મારો જમાઈ રામજી આવ્યો તો આનો ઉધાર થઈ જાય. આહા, દીકરીના જમાઈને બોલાવ્યા, બાપાને કીધું બાપા આંખું ખોલો અને જોવો કોણ આવ્યું છે. બાપા હતું એટલું બળ કરીને બોલ્યા કે સવલીન વર, નો બોલ્યા તો નો બોલ્યા હો ભલા વાળા, હજી તારા હાથમાં બાજી અને કરી લે તું રામને રાજી. વાળ માથાના ધોળા થાહે પછી કાનમાં પડશે ધાક, આંખ થકી તને ઓછું દેખાય પછી ચાલતા લાગે થાક. નો સુધરે ની નો સુધરે, બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. અમુક અમુક ઉંમરે સુધરી જાય તો સારું કહેવાય. હા હા, નગર અમારે હમણાં 2020 મેચ ચાલતી, 20 બાપુ 20 ઓવરની મેચ ચાલે, એમાં હું પાનના ગલે એક જગ્યાએ મેચ જોતો હતો. એમાં એક ગામડાના બાપા અમારી બાજુમાં આવીને મેચ મળ્યા જોવા. મેચ જોવા મળ્યા એટલે મેં બાપાને કીધું, મેં કીધું બાપા તમને મેચમાં કાંઈ ખબર પડે છે? મને કહ્યું ભાઈ તું તારું કામ કહી દે. મેં કીધું આ આ આ આ ક્રિકેટમાં તમને કઈ આમાં આમ કાંઈ તમને આમાં શીખ્યા છો, કાંઈ આવડે છે દડા વિશે, આ બેટ વિશે, આ રન વિશે, આ લોકો દોડે છે એના વિશે તમને કાંઈ ખબર છે? મને કહ્યું ભાઈ તું તારું કામ કરીને મને જોવા દે. પણ મારી સામું નહોતો જોતા, એમ ટીવી સામું ટગર આમ નજર જેની ચોંટી ગયેલી ભાઈઓ. એટલે મેં કીધું બાપા તમને, અને એમાં એ બરાબર અમારે વાતચીત આલે ને બાપાની નજર આમ ટીવી સામી, અને ડોસી માનું ત્યાંથી નીકળવું અને જોઈ ગયા બાપાને. અને માનો મગજ ગયો. માં કે તમને કહું છું હું આમ ટીવી સોચી ગયા છો, આ વાડી ભેળા ફાળની છોકરો એકલો થી ઉત્યા નો ગયો છે, એસી વર્ષ છાતો આને કઈ બુદ્ધિ ન આવી, મારો બાપ કેવડો, આ વાડી ભેળા ફાવ વાડી ભેળા ટીવી હું જોવો છો. મેં કીધું માં કીધું આમ જોવો મેચ જોવે, મેચ જોવે. અરે મેચમાં એના રોહાન કોઈ દી ખબર પડે એને શું ટપો પડે મેચમાં, તમને કઈ ખબર પડે મેચમાં? ત્યાં આમ ટગર વગર આમ જો સકળ વકળ જોવે છે કેવો, મારી સામું જો. પણ તોય બાપા નજર આમ ટીવી સામે છોટી ગયેલી હો, અને આમ ટીવી સામું જોઈને જ વાતો કરતા હતા એમ, આમ નજર તો ફેરવે જ નહીં. વધું તો કદે તો કદે તો અમને આવું છું, સચિન તેંડુલકર રમે છે, સચિને 60 રન કર્યા અને અવડો એવો ઠેડુડા જેવો ટ્રેન ફૂટનો છે, હાવ આમ જો 60 રન જીકી દીધા અને ટોટલ 260, અને માનો મગજિયા. એમાં સચિન ના હું વખાણ કયું ના કરો છો, સચિન કરતા ટોટલ સારું રમે છે, 260 કર્યા ટોટલે. માને એમ કે ટોટલ એક ખેલાડી છે એમ, મુદ્દો ત્યાં છે.